વિદ્યાર્થીઓ જય સ્વામિનારાયણ કંપનીના વાર્ષિક હિસાબો એમાં દાખલા નંબર 9 31/3/2017 ના રોજનું કેયુ લિમિટેડનું કાચું સરવૈયું નીચે મુજબ આપેલું છે એમાં વિગત ઉધાર રૂપિયા જમા રૂપિયા ઇક્વિટી શેર મૂડી ઓફિસ અને વેચાણ ખર્ચ ખરીદી 10% ડિબેન્ચર વેચાણ સોફ્ટવેર મજૂરી ડિબેન્ચર વ્યાજ પગાર બેંક ઓવરડ્રાફ્ટ જમીન મકાન શરૂઆતનો સ્ટોક મળેલ વટાવ અને દેવાદાર વિશે માહિતી આપેલી છે અને છેલ્લે અન્ય માહિતીમાં આખાનો સ્ટોક કરવેરાને જોગવાઈ અને આપેલ વિગતો ઉપરથી 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષ માટે કંપની દ્વારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ વાર્ષિક હિસાબો તૈયાર કરો અને હિસાબોની લગતી નોંધો જરૂરી નથી ચલો વાર્ષિક હિસાબો તૈયાર કરવાના કીધેલા છે તો આપણે નફા નુકસાનનું પત્રક પણ તૈયાર કરવું પડશે કારણ કે ખર્ચા આપેલા છે અને પાકું સરવૈયું પણ તૈયાર કરવું પડશે તો સૌપ્રથમ નફા નુકસાનનું પત્રક કેયુ લિમિટેડનું 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક વિગત નોંધ નંબર રકમ રૂપિયા નફા નુકસાનનું પત્રક આપણે તૈયાર કરી દઈશું અને આપણું પાકું સરવૈયું પણ તૈયાર કરી દઈશું પછી અંદર રકમ લખતા જઈશું સૌપ્રથમ કામગીરીની ઉપજ વત્તા અન્ય ઉપજ એ બંનેનું ટોટલ કરીશું એટલે કુલ ઉપજ મળશે ત્યારબાદ બાદ ખર્ચાઓમાં વપરાયેલ માલની પડતર તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર કર્મચારીના લાભના ખર્ચા નાણાકીય પડતર ઘસારો અન્ય ખર્ચા આ બધા ખર્ચાનું ટોટલ કરીશું એટલે કુલ ખર્ચા કુલ ઉપજમાંથી કુલ ખર્ચા બાદ કરીશું એટલે કરવેરા પહેલાનો નફો મળશે અને માઇનસ કરવેરાની જોગવાઈ એટલે કરવેરા બાદનો ચોખ્ખો નફો મળશે એક કેયુ લિમિટેડનું 31/3/2017 ના રોજનું પાકું સરવૈયું પણ તૈયાર કરી દઈશું વિગત નોંધ નંબર રકમ રૂપિયા રકમ રૂપિયા સૌપ્રથમ ઇક્વિટી અને જવાબદારીઓ 3 ભાગમાં ડિવાઈડ થઈ છે એક શેર હોલ્ડર્સના ભંડોળ તેમાં શેર મૂડી અને બી અનામત વધારો 2 બિનચાલુ જવાબદારી જેમાં લાંબા ગાળાના ઉછીના નાણાં અન્ય લાંબા ગાળાની જવાબદારી અને લાંબા ગાળાની જોગવાઈ નંબર 3 ચાલુ જવાબદારીઓ જે 4 ભાગમાં ડિવાઈડ થઈ છે ટૂંકા ગાળાના ઉછીના નાણાં વેપારી દેવા અન્ય ચાલુ જવાબદારીઓ અને ટૂંકા ગાળાની જોગવાઈઓ કુલ ત્યારબાદ મિલકતો એ 2 ભાગમાં ડિવાઈડ થશે બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો બિનચાલુ મિલકતોને 4 ભાગમાં ડિવાઈડ કરીશું કાયમી મિલકતો એમાં દ્રશ્ય અદ્રશ્ય બિનચાલુ રોકાણો લાંબા ગાળાની લોન અને ધિરાણ અને અન્ય બિનચાલુ મિલકતો ચાલુ મિલકતોને આપણે 6 ભાગમાં ડિવાઈડ કરીશું ચાલુ રોકાણો માલ સામગ્રી વેપારી લેણા રોકડ અને રોકડ સમકક્ષ ટૂંકા ગાળાની લોન અને ધિરાણ અન્ય ચાલુ મિલકતો છેલ્લે કુલ એટલે દાખલો ગણતા પહેલા આપણે સૌપ્રથમ નફા નુકસાનનું સ્ટ્રક્ચર ઇક્વિટી જવાબદારી અને મિલકતો એટલે કે આપણો પાકો સરવાળો આપણે તૈયાર કરી દઈશું પછી જે એન્ટ્રી હશે ત્યાં આપણે લખતા દઈશું ચલો ઇક્વિટી શેર મૂડી તો શેર હોલ્ડર્સના ભંડોળમાં શેર મૂડીમાં ઇક્વિટી શેર મૂડી 2,40,000 ઓફિસ અને વેચાણ ખર્ચા તો અન્ય ખર્ચમાં લખાશે ઓફિસ અને વેચાણ ખર્ચા 24,000 ખરીદી તો વપરાયેલ માલની પડતર કહેવાશે તેમાં ખરીદી 4,26,000 10% ડિબેન્ચર આપણી માટે લાંબા ગાળાના ઉછીના નાણાં કહેવાશે તો લાંબા ગાળાના ઉછીના નાણાંની અંદર 10% ડિબેન્ચર 1,20,000 વેચાણ કામગીરીની ઉપજ કહેવાશે તો કામગીરીની ઉપજમાં વેચાણ 9,60,000 સોફ્ટવેર આપણી માટે અદ્રશ્ય મિલકત કહેવાય
तो अदृश्य मिलकतों की अंदर सॉफ्टवेयर 1,20,000, मजूरी कर्मचारी ना लाभना खर्च में आवशे मजूरी 24,000, पण पगार पर नीचे आपेलो छे तो ये अपने प्लस करीशु। डिबेंचर नु ब्याज नाणाकीय खर्च कहेवाशे, तो नाणाकीय पत्र में डिबेंचर ब्याज 12,000। पगार कर्मचारी ना लाभना खर्च में मजूरी 24,000 अने पगार 3,00,000, टोटल 3,24,000। बैंक ओवरड्राफ्ट टूका गाळाना ઉછીના નાણામાં લખાશે બેંક ઓવરડ્રાફ્ટ 14,400। જમીન મકાન આપણી માટે દ્રશ્ય મિલકત કહેવાશે, તો જમીન મકાન 2,28,000। શરૂઆતનો સ્ટોક 36,000 આપેલો છે, તો તૈયાર માલના સ્ટોકના ફેરફારમાં શરૂઆતનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક, તો નીચે તમને અન્ય માહિતીમાં આખરનો સ્ટોક આપેલો છે 42,000। શરૂઆતનો સ્ટોક 36,000 માઇનસ આખરનો સ્ટોક 42,000, 36,000 માઇનસ 42,000 એટલે માઇનસ 6,000 આવશે, તો આ રકમ કૌંસમાં લખીશ। શરૂઆતનો સ્ટોક ક્યાં લખાય, પણ આખરના સ્ટોકની બીજી અસર ક્યાં જશે, તો માલ સામગ્રીમાં જશે, આખરનો સ્ટોક 42,000। મળેલ વટાવ આપણી માટે આવક કહેવાશે, તો અન્ય ઉપજમાં મળેલ વટાવ 15,600। દેવાદારો વેપારી લેણામાં લખાશે દેવાદારો 1,80,000। ચલો આખરનો સ્ટોક હવાલો પતી ગયો, તો નફાના 50% કરવેરાની જોગવાઈ કરો, તો આપણે કુલ ઉપજમાંથી કુલ ખર્ચા બાદ કરીશું, જે ડિફરન્સ આવશે ત્યાં આપણે કરવેરાની જોગવાઈ લખીશું। ચલો 9,60,000 વત્તા 15,600 ટોટલ કરીશું, એટલે 9,75,000 આપણી કુલ ઉપજ આવશે। 4,26,000 માઇનસ 6,000 વત્તા 3,24,000 વત્તા 12,000 વત્તા 24,000 ટોટલ કરીશું, એટલે 7,80,000 કુલ ખર્ચનું ટોટલ થશે। 9,75,000 માંથી 7,80,000 બાદ કરીશ, એટલે 1,95,600 કરવેરા પહેલાનો નફો મળશે। માઇનસ કરવેરાની જોગવાઈ 50%, 1,95,600 ના 50% કરીશ તો 97,800 આવશે, તો કરવેરા બાદનો નફો આપણો પણ 97,800 થશે। આજે કરવેરાની જોગવાઈ અને આજે કરવેરા બાદનો નફો છે, આ બંને વસ્તુ આપણા પાકા સરવૈયામાં લખાશે। આ કરવેરાની જોગવાઈ આપણી માટે ટૂંકા ગાળાની જોગવાઈ કહેવાશે, તો ટૂંકા ગાળાની જોગવાઈની અંદર કરવેરાની જોગવાઈ 97,800, અને જે કરવેરા બાદનો નફો છે એ નફા નુકસાન ખાતાનો ચોખ્ખો નફો કહેવાય, તો નફા નુકસાન ખાતાનો ચોખ્ખો નફો આપણે અનામત વધારામાં લખીએ છીએ 97,800। ચલો નફા નુકસાન ખાતું આપણું બંધ થઈ ગયું છે, હવે ઇક્વિટી અને જવાબદારી વાળું બંધ કરીશું, તો ઇક્વિટી અને જવાબદારી 3 ભાગમાં ડિવાઈડ થાય છે, તો 3 શેર હોલ્ડર્સના ભંડોળ, બિનચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી, તો 2,40,000 વત્તા 97,800 એટલે 3,37,800, 1,20,000, 1,20,000 બીજી કોઈ એન્ટ્રી જ્યાં નથી, ચાલુ જવાબદારીમાં 14,400, 97,800 ટોટલ બંનેનું 1,12,200, ઇક્વિટી જવાબદારી 3 ભાગમાં ડિવાઈડ થતી હતી, 3નું ટોટલ કરીશું 3,78,800, 1,20,000 અને 1,12,200 એટલે 5,70,000। મિલકતો 2 ભાગમાં ડિવાઈડ થાય છે, બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો, તો બિનચાલુ મિલકતોનું ટોટલ કરીશું 2,28,000 વત્તા 1,20,000 એટલે ટોટલ થશે 3,48,000। ચાલુ મિલકતો 42,000 અને 1,80,000 એટલે એનું ટોટલ થશે 2,22,000, તો 3,48,000 વત્તા 2,22,000 એટલે 5,70,000। તમારી ઇક્વિટી જવાબદારી 5,70,000 અને મિલકતો પણ 5,70,000, આ બંને ટોટલ તમારા સેમ થવા જોઈએ। તો આમ આજે આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 9 વિશે અભ્યાસ કર્યો,
आवाज वधुने वधु वीडियो जोवा माटे आ चैनल ने सब्सक्राइब करो।